વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વારોલી તલાડની આશ્રમશાળાની ધોરણ 11ની વિદ્યાર્થીની આશ્રમશાળામાં જ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. કપરાડા વારોલી તલાડ ગામના જનતા જનાર્દન કેળવણી મંડળ સંચાલિત બોરારજી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં કપરાડાના ડીગી ગામની રવિના કાળુભાઈ થોરાટ નામની વિદ્યાર્થીની આશ્રમશાળામાં જ રહીને ધોરણ 11માં અભ્યાસ કરતી હતી. જો કે તેણે કોઈ અગમ્ય કારણસર આશ્રમશાળામાં ઝેરી પ્રવાહી પી લેતા તેની અચાનક તબિયત બગડી હતી, જેની જાણ સાથી વિદ્યાર્થીનીઓને થતા આશ્રમશાળામાં માગદોડ મચી ગઈ હતી. ઝેરી દવા પીનાર રવિનાની તબિયત વધારે લથડતા તેને સારવાર માટે પ્રથમ ધરમપુરની સાઈનાથ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જોકે ત્યાં પણ તબિયતમાં સુધારો નહીં થતા વિદ્યાર્થીને તાત્કાલિક ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ મૃતક વિદ્યાર્થીનીના પરિવારજનોને હોસ્પિટલ દોડી આવ્યા હતા અને પોલીસની પ્રાથમિક તપાસમાં હજુ સુધી વિદ્યાર્થીની અંતિમ પગલું કેમ ભર્યું તે હજુ રહસ્ય છે. તો આશ્રમશાળાના ગૃહમાતા પણ વિદ્યાર્થીનીએ કેવા સંજોગોમાં અંતિમ પગલું ભર્યું તેનાથી અજાણ છે. મૃતક વિદ્યાર્થીની રવિના એક અઠવાડિયા પહેલા ઘરે રહ્યા બાદ હોસ્ટેલમાં આવી હતી. તેણીએ આપઘાત કયા કારણસર કર્યો તે અંગે ઘણા તર્ક વિતર્કો સર્જાયા છે. આ બનાવ અંગે વધુ તપાસ કપરાડા પોલીસ કરી રહી છે. મારું નામ સુમિત્રાબેન રણજીત ભાઈગામી. મેં ગૃહમાતા તરીકે 20 વર્ષથી ઉચ્ચતર કન્યા છાત્રાલય વારોલી તલાટમાં નોકરી કરું છું. ને છોકરી જૂનથી હવે જાન્યુઆરી સુધી એટલે આખું વરસ બી નહીં પૂરું થયેલું, એ 11મા ધોરણમાં ભણે છે. એણે જ્યારે 10:30 થી 4:30 સુધી સ્કૂલમાં ગઈ એનો હસતો ચહેરો હતો. આવીને પછી ક્યારે એણે હું કર્યો અમને નહીં ખબર હતી. જ્યારે ચક્કર આવીને નીચે પડી ત્યારે છોકરીઓએ કીધું કે એને ચક્કર આવીને નીચે પડી, એટલે અમે તાત્કાલિક એને મોઢામાંથી ને નાકમાંથી પાણી પડ્યું એટલે તરત જ દવાખાને અમે લઈ ગયા. નાના પોંડા લઈ જઈને જ્યારે ડૉક્ટરે કીધું કે એણે તો દવા પીધી છે એમ, ત્યારે અમે તાત્કાલિક સાઈનાથમાં મોકલાવ્યા. 108માં લઈને સાઈનાથમાં ગયા હતા, ડૉક્ટર નહીં હતા એટલે અમે સરકારી દવાખાનામાં દાખલ કર્યું. મારું નામ રમેશભાઈ નથુભાઈ ગાવિંદ, ગામ મારું વડખંભા. મને જ્યારે મુકેશભાઈએ વારેલી તલાટ જે મોરાલજી સાર્વજનિક હાઈસ્કૂલ ચાલતી હોય ને ત્યાં ગર્લ્સ હોસ્પિટલ છે ત્યાં એમ કહેવામાં આવ્યું કે એક છોકરીએ કોઈ કારણસર અહીંયા દવા કે અન્ય કોઈ બી વસ્તુ આરોગેલી હોય તો એ ઢળી પડેલી છે, તો તાત્કાલિક અમે નાના પોંડા દવાખાનામાં લઈ આવે છે, તમે તાત્કાલિક આવો. તો મારે નાના પોંડા અમે ગયો પછી ત્યાં એની સારવાર ચાલતી જ હોય, પણ ડૉક્ટરે એમ કહેવામાં આવ્યું કે આને થોડું વધારે પડતું થઈ ગયેલું છે, તમારે આગળ લઈ જવામાં માટે આગળના દવાખાનામાં લઈ જાઓ. એટલે અમે ત્યાંથી 108માં લઈ અને અહીંયા ધરમપુર આવ્યા સાઈનાથમાં. હવે સાઈનાથમાં ચેક કરતા ડૉક્ટર પરબાર ઉભા, પણ એમને એમ કીધું કે કેસે ભારે એટલે તમે સિવિલમાં લઈ જાઓ. એટલે અમે સરકારી અહીં દવાખાનામાં લઈ આવ્યા. અહીંયા જે ડૉક્ટર છે રાઉત સાહેબ એમને જોતા એને સારવાર કરતા એને એમ કીધું કે એ છોકરીની સારવાર કંઈ કરવાને એ થઈ ગયું તો ડેથ થઈ ગયેલી છે. એટલે તે પછી અહીંયા આવ્યા પછી બીજું અમે તપાસ કરતા એના પછી આમ તેમ મોબાઈલથી એને એક બેન હતી એને સાથે અહીંયા આવ્યા, પછી ભાઈ આવ્યા, પછી અમે સાથે અહીંયા જ છે. આશ્રમ તરફથી કંઈ જાણવા મળ્યું? આશ્રમ તરફથી તેમની ગૃહમાતા ખરી એ સાથે આવેલી અને 4 છોકરીઓ સાથે આવેલી, પણ એ હજુ સુધી અમને જાણવા નહીં મળ્યું કે કઈ જગ્યાથી શું એને પીધું શું છે, તે હજુ ત્યાં અમે ગયા જ નહીં મળ્યા.